અંકલેશ્વરની બેલ કંપનીના ઉપક્રમે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તેમજ રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની વૈજ્ઞાનિક ડબે નિયમન કરનારી કંપની બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તેમજ રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રોટરી કુમારપાડ ગાંધી બ્લડ બેંકની તબીબી ટીમે સહયોગ આપ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ તેમજ જીતાલી ગામના લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું, તેમજ અંદાજે 100 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેલ કંપનીના નરેન્દ્રભાઈ ભટ્ટ, રોટરી પ્રમુખ, જીતાલીના સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની કુમારપાડ ગાંધી બ્લડ બેંક રોટરી ક્લબે દત્તક લીધી હોય તેનું વિસ્તૃતીકરણ થશે તેમાં કોઈ બેમત નથી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આજ રોજ ભરૂચ ઇન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ઉપરથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રક્તદાન કેમ્પમાં સીતાલી તેમજ આજુબાજુના ગામના લોકો, સીતાલી ગામના સરપંચ શ્રી મોહમ્મદભાઈનો પણ ઘણો સપોર્ટ રહ્યો હતો. અને આ બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ એક પહેલી વખતનો અમારો પ્રયોગ છે અને બાકી બીજા બધા અમે ઘણા સેવાના કાર્યો કર્યા છે, તો રક્તદાન અંગે અમે અમારો આ પ્રથમ પ્રયાસ છે અને તે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સાથે રહીને અમે કરેલ છે. સાથે સાથે જણાવવાનું કે જે કુમારપાડ ગાંધી બ્લડ બેંક છે એ રોટરી ક્લબે હવે ટેક ઓવર કરી છે. તાજેતરમાં જ અમને 2 કરોડ રૂપિયાનું પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તરફથી દાન મળેલ છે, જેમાંથી તમને જણાવતો આનંદ થાય છે કે અંકલેશ્વરમાં એટલે કે ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત હવે દરેકે દરેક કમ્પોનન્ટ્સ જે છે એ જેમ કે પ્લેટલેસ છે, વ્હાઇટ સેલ છે, જે તમારે અલગ અલગ જોઈએ એ મળશે. અત્યાર સુધી એવું હતું કે આપણે હોલ બ્લડ એટલે આખે આખું બ્લડ લેતા હતા, એ હવે આ ચેક થઈ રહ્યું છે કે જે ભરૂચ જિલ્લાની આ પ્રથમ ફેસિલિટી છે. એવી રીતે અમે રોટરી ક્લબ ઓફ રોટરી ઇન્ટરનેશનલમાંથી 95 લાખ રૂપિયાની એક ગ્રાન્ટ મેળવી છે અને નજીકના ભવિષ્યમાં આ કમ્પોનન્ટ સાથે આ બેંક બ્લડ બેંક શરૂ થઈ જશે. થેન્ક યુ.